नमस्कार विद्यार्थी मित्रों, आज आप दसमा धोरण बीजा प्रकरण बहुपदी विषय बात करशू। पहलू और पंदरमू प्रकरण बे प्रकरणों अपना पूरा थी चुक्या है। तीजू प्रकरण से आप बहुपदी बोर्ड की परीक्षा की अंदर लगभग आठेक गुणना दाखलाओ आ चेप्टर में पूछा है। नवमा धोरण में आ चेप्टर अपने भाई चूक्या छे। दसमा धोरण में त्याँ आग के मुद्दा विषय समझूती मेलवा है। सौथी महत्वनी बात है कि पहला थोड़ी पुनरावर्तन झड़प कर लीए अपने कि नवमा धोरण में कया कया मुद्दाओ शीख्या था। बहुपदी एटले शू तो कि जेमा एक करता वधु पदों आवेला होय एवी पदावली ने बहुपदी कहेवामां आवे। तो दाखला तरीके थ्री एक्स नो घन प्लस फाइव एक्स स्क्वेर माइनस सेवन एक्स प्लस टू आ बहुपदी एक स्वरूप है। आमा त्रण पांच माइनस सात अने बे ये अचल पदों से जैसे एक्स पर बहुपदी है। एक्स पर बहुपदी होके वाई पर होके जेड पर होके अचल तरीके कोईपण अपने एबीसी में कोईपण अक्षर लई शकीए। तो सौथी महत्वनी बात झड़प थी अपने पुनरावर्तन कर लीए तो जैसे बहुपदी ने घातना चढ़ता के उतरता क्रम में लखवामां आवे छे त्यारे ते प्रमाणित स्वरूप में लखायेली है एम समझवामां आवे छे। एटले के आना बहुपदी जो आज बहुपदी प्रमाणित स्वरूप है अथवा व्यापक स्वरूप है। आनिया बहुपदी आम पण लखी शकाय माइनस सेवन एक्स प्लस टू प्लस थ्री एक्स नो घन प्लस फाइव एक्स स्क्वेर। तो आ बहुपदी चौक्स है परंतु ये प्रमाणित अथवा व्यापक स्वरूप में नहीं। एटले घणी वखत आपणने परीक्षा में आवी रीते कोई बहुपदी लखीने आपी होय ने पूछवामां आवे एने व्यापक स्वरूप में अथवा प्रमाणित स्वरूप में लखो त्यारे एने घातना चढ़ता के उतरता क्रम में અહીંયા ઘાતનો ઉત્તર પ્રકમ છે પહેલાં સૌથી પહેલાં ત્રણ ઘાત પછી બે પછી એક પછી અચળ એની બદલે આમ પણ લખી શકાય ટુ માઇનસ સેવન એક્સ પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ નો ઘન। તો આ પણ એનું પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ છે। હવે ત્યાર પછીની વાત સૌથી મહત્વની વાત એવું જરૂરી નથી કે ત્રણ ઘાત પછી બે ઘાત પછી એક ઘાત પછી અચળ પદ એવું જ આવે। અહીંયા એક્સની કોઈ ઘાત નથી એટલે કે એક્સની શૂન્ય ઘાત છે અથવા એક્સ નથી લખાતું પણ કે એક્સની શૂન્ય ઘાત એટલે એક થાય આપણે જાણીએ છીએ। એવું જરૂરી નથી કે દર વખતે એક ઘાત બધી ક્રમમાં મળી જાય, કોઈ બહુ બધી આવી પણ હોઈ શકે કે વર્ગમૂળમાં સેવન એક્સની ચાર ઘાત માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો। તો અહીંયા આગળ એક્સની ચાર ઘાત પછી એક્સની ત્રણ ઘાત નથી એટલે કે શૂન્ય એક્સ ઘન છે, એક્સની એક ઘાત નથી એટલે કે વત્તા શૂન્ય એક્સ ઉમેરી શકાય એટલે આ બહુપદી નામ પણ લખી શકાય વર્ગમૂળ સાત એક્સની ચાર ઘાત માઇનસ પ્લસ ઝીરો એક્સનો ઘન માઇનસ પણ લખી શકાય કારણ કે ઝીરો એક્સ ઘન પ્લસ કરો કે માઇનસ કરો એનાથી કંઈ ફેર નથી પડતો। માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ પ્લસ પાંચ બરાબર શૂન્ય આ બધી બાબતો આપણે નવમા ધોરણમાં સમજી ચૂક્યા છીએ મિત્રો। તો અહીંયા આગળ ચાર ઘાતવાળી બહુપદી છે એમ કહી શકાય અને આ જે વર્ગમૂળમાં સાત શૂન્ય માઇનસ બે શૂન્ય અને પાંચ એ એ બી સી ડી તરીકે ઓળખાય। આ એ છે, આ બી, આ સી, આ ડી અને આ ઈ। જેમ જેમ ઘાત વધતી જાય એમ અચળ પદોની સંખ્યા વધતી જાય। આ અચળ પદો વાસ્તવિક સંખ્યા ગણ આરમાં સમાયેલા છે આટલું આપણે યાદ રાખશું। આ માત્ર સમજવા માટે છે, કદાચ નોંધ કરવી હોય તો કરી શકાય પણ બાકી પ્રમાણિત સ્વરૂપમાં લખવાની વાત આવે ત્યારે ઘાતના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં લખવાની છે, આ એક બાબત યાદ રાખશું। ત્યાર પછી બીજી ચાર પાંચ વાત ફટાફટ ઝડપથી સમજી લઈએ કે જે બહુપદીમાં સૌથી વધુ ઘાત હોય એને બહુપદીનો ઘાત કહેવાય। દાખલા તરીકે અહીંયા એક્સની ત્રણ ઘાત છે તો આ સમગ્ર બહુપદીનો ઘાત છે એ ત્રણ છે એમ કહેવાય। અહીંયા ચાર ઘાત છે તો આ બહુપદીનો ઘાત ચાર છે એમ કહેવાય। ત્યાર પછી એ પછીની વાત એ કે સૌથી મોટા ઘાતવાળું જે પદ છે એની સાથે જોડાયેલો આંકડો જેમ કે અહીંયા આગળ ત્રણ જોડાયેલા છે તો આને અગ્ર સહગુણક કહેવાય, અહીંયા આગળ વર્ગમૂળમાં સાત જોડાયેલા છે તો એને વર્ગમૂળમાં સાતને અગ્ર સહગુણક કહેવાય। એટલે કે ઘાત અને અગ્ર સહગુણક અને બહુપદીનો ઘાત એટલે શું, તો સૌથી વધુ ઘાત છે અગ્ર ઘાત કહેવાય અને બહુ સૌથી વધુ ઘાત ધરાવતા પદ સાથે જોડાયેલી સંખ્યા એને અગ્ર સહગુણક કહેવાય। એ ઉપરાંત જે ચલ સિવાયનું પદ છે કે જેમાં ચલ નથી આવતો અને ખરેખર આમ લખી શકાય પાંચ એક્સની શૂન્ય ઘાત, પણ એક્સની શૂન્ય ઘાત એટલે એક આપણને ખબર છે। તો આ જે અચળ પદ છે એ અચળ પદ તરીકે ઓળખાય છે, એટલે કે ઘણી વખત પરીક્ષામાં આવી રીતે ખાલી જગ્યા પૂછાય કે આપેલી બહુપદીનો ઘાત કેટલો છે,
આપેલી બહુપદીનો અગ્ર સહગુણક કેટલો છે? આપેલી બહુપદીમાં x નો સહગુણક કેટલો છે? તો અહીંયા x નો સહગુણક -7 છે, અહીંયા x નો સહગુણક 0 છે. આપેલી બહુપદીમાં અચળ પદ કયું છે? તો અહીંયા 2 છે, અહીંયા 5 છે. અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ટૂંકમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા, સમય કે અસમય, કોઈ પણ સંખ્યા કે બહુપદીના ચલ સાથે જોડાઈ શકે ખરી. એટલે કે આ a અને b કહેવાનું અને c આ d છે. અહીંયા આગળ આ a, આ b, આ c, આ d, આ e, આ e. એટલે ચાર ઘાત વાળી બહુપદી હોય તો ax ની ચાર ઘાત થી શરૂઆત થાય, a b c d ક્રમમાં લેતા જવાના. અહીંયા આગળ ax નો ઘન એટલે કે ax નો ઘન વત્તા bx સ્ક્વેર આ રીતે આગળ આવે. તો એટલી વાત આપણે સમજ્યા કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખાય, ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં લખાય એટલે પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ત્યાર પછી બહુપદીમાં જે સૌથી મોટી ઘાત વાળું પદ છે એ ઘાત વાળા પદનો જે ઘાત હોય એને બહુપદીનો ઘાત કહેવાય, અને એની સાથે જોડાયેલી સંખ્યા એને બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય. જે સંખ્યા સાથે કોઈ ચલ જોડાયેલો હોતો નથી એને અચળ પદ કહેવામાં આવે છે. આ બધી બાબતો આપણે નવમા ધોરણમાં શીખી ચૂક્યા છીએ મિત્રો, છતાંય ફરી વખત પૂર્ણાંક ત્રિશુલ મેં તમને સમજાવી દીધું. હવે ત્યાંથી આગળ વધીએ. તો હવે જે આપણે આજે આપણા દસમા ધોરણના અભ્યાસક્રમમાં જે બાબત શીખવાની છે તે બહુપદીના પ્રકારો, એ પણ નવમા ધોરણમાં શીખ્યા છીએ. બહુપદીના શૂન્ય કઈ રીતે મેળવાય એ પણ શીખ્યા છીએ, પણ છતાંય ધીમે ધીમે આપણે એક પછી એક મુદ્દાઓને પુનરાવર્તન સ્વરૂપે અને જે આપણા દસમા ધોરણના મુદ્દાઓ છે ધ્યાનમાં રાખીને આગળ વધતા રહીશું. તો બહુપદીના પ્રકારોની વાત કરીએ આપણે સૌથી પહેલાં. હવે અહીંથી તમારે ફરજિયાત બધું નોંધતા જવાનું છે અને બાકી નોટમાં લખતા જવાનું છે. તો જે પહેલો પ્રકાર છે એને સુરેખ બહુપદી કહેવાય છે. સુરેખ એટલા માટે કે આવી બહુપદીનો જો આલેખ દોરવામાં આવે તો એ હંમેશા સીધી રેખા મળે છે. તો એનું સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, ax પ્લસ b છે. અહીંયા x છે એ ચલ છે અને a અને b r ગણમાં સમાયેલા છે. એ બી સમાયેલા છે આર ગણમાં, વાસ્તવિક સંખ્યા ગણમાં. બીજી સૌથી મહત્વની શરત હતી કે એ અને બી બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે. વિચાર કરો મિત્રો કે અહીંયા શૂન્ય એક્સ વત્તા શૂન્ય એમ લખું તો એનો કઈ મતલબ જ નથી, કારણ કે આવું લખું કે શૂન્ય એક્સ વત્તા શૂન્ય તો આ ભાઈ પદ બહુપદી જ નથી, અને એટલા માટે એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. આની સૌથી અગત્યની શરત અને એ અને બી વાસ્તવિક સંખ્યા પણ આરમાં સમાયેલા છે. હવે આવી બહુપદીનું જો આપણે શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીએ એટલે કે કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો સુરેખ બહુપદીનું શૂન્ય એટલે કે આ જે ax વત્તા b છે એમાંથી આપણે x ને અલગ પાડવાનો છે તો x બરાબર માઇનસ b અપોન a થાય. અહીંયા રફ કામમાં વિચારી લઈએ કે આવું લખ્યું છે કે ax વત્તા b બરાબર 0, શૂન્ય શોધવું એટલે ઇક્વલ ટુ 0 મૂકવા પડે તો જ એનું શૂન્ય મળે, એની કિંમત શૂન્ય છે એમ ગણવી પડે. તો અહીંથી આપણે x ની કિંમત જોતી હોય તો સૌથી પહેલા આ b ને આ બાજુ લઈ જવા પડે એટલે માઇનસ b થયા, અને હવે a ને આના છેદમાં લઈ જવા પડે તો સુરેખ બહુપદીનું શૂન્ય હંમેશા માઇનસ b અપોન a મળે. એક ઉદાહરણ તમને સમજાવું, દાખલા તરીકે 5x વત્તા 7 આ એક સુરેખ બહુપદી છે. જો એમાં x ની ઘાત હંમેશા 1 આવશે. હવે આનું શૂન્ય ગોતવું હોય તો શું જવાબ થાય? તો કે આની બરાબર શૂન્ય મૂકવા પડે તો x 5x બરાબર માઇનસ 7 થાય, તેથી x બરાબર માઇનસ 7 ના છેદમાં 5. તો જુઓ મિત્રો જે સૂત્ર છે એને અનુસાર કિંમત મળી ગયા, ઋણ છે એ સૂત્રના છે. અહીંયા ભલે પ્લસ હોય તો અહીંયા માઇનસ લખવાના છે. તો હવે અહીંયા જુઓ b એટલે 7, તો 7 કેવા એનો માઇનસ, અને a એટલે કેટલા 5. હવે આનાથી ઊંધું પણ થઈ શકે, દાખલા તરીકે આવું હોય 5x-7 = 0 તો જુઓ શું થાય. 5x = 7, x = 7/5, તો આ પણ માઇનસ બી જ છે, કારણ કે આપણે ખરેખર બી આપણે આની કિંમત નિશાની સાથે જોવાનું છે. તો આ 7 ક્યારે લખવાના હોય તો કે આ સૂત્રના માઇનસ અને આ માઇનસ પાછા બીજા,
આ સૂત્રના માઈનસ તો છે જ આ સૂત્રના માઈનસ છે અહીંયા જે લખ્યું છે b / a માઈનસ b / a લખ્યું છે એ સૂત્રના માઈનસ છે સૂત્રના ઋણ ઋણ નિશાની છે એટલે પછી b તો મૂકવાનો છે તો b કેટલા છે માઈનસ 7 અને એના છેદમાં 5 આ બહુ અગત્યનું છે સમજવાનું કારણ કે આની પછીના બધા જ દાખલાઓ આ મુદ્દા પર આધારિત છે તો આ માઈનસ ઋણ નિશાની જે છે એ સૂત્રની છે પછી b ની નિશાની જે હોય એ સાથે લખવાની છે પછી બરાબર તો આ રીતે આપણે આના શૂન્ય મેળવી શકીએ તો સુરેખ બહુપદીનું શૂન્ય થશે ઋણ માઈનસ b / a આ ઋણ સંખ્યા નિશાની છે એ સૂત્રની છે b ની જે કિંમત હોય પ્લસ હોય તો પ્લસ લખવાની માઈનસ હોય તો માઈનસ લખવાની પણ આગળ આવી રીતે કરો એટલે માઈનસ માઈનસ 10 થઈ જાય એટલે કે જો આ b છે માઈનસ હોય તો જવાબ પ્લસ આવે b પ્લસ હોય તો જવાબ કેવો આવે માઈનસ આવે આ વાત બરાબર સમજવાની છે એક માર્કમાં અનેક વખત આવું પૂછાય ને મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે કે 5x - 7 = 0 નું શૂન્ય કેવું તો મોટા ભાગે આવું લખે - 7 ના છેદમાં 5 નહીં 7 / 5 અને પ્લસ હોય તો માઈનસ થાય કારણ કે આ ઋણ નિશાની છે એ સૂત્રની છે સાથી સૂત્ર હું કામ એવું જોવા અહીં સૂત્ર આવ્યું આ સૂત્ર છે તો હવે આપણી પાસે કોઈ પણ પ્રકારની આવી બહુપદી હોય સુરેખ બહુપદી એનું શૂન્ય આપણે બહુ સરળતાપૂર્વક શોધી શકીએ ત્યાર પછી બીજા નંબરની જે સુરેખ ફરી વખત કહું છું સુરેખ શા માટે કારણ કે આજે જો આપણે આલેખ દોરીએ જે આપણે રૂબરૂ જ્યારે મળશે ત્યારે આલેખ કેમ દોરે એ પણ સમજશું મોટા ભાગે પરીક્ષામાં ક્યારે હજી સુધી પૂછાતું નથી પણ એવું માની ન લેવાય તો પરીક્ષામાં ન પૂછે તો જ્યારે આપણે ભેગા થઈશું રૂબરૂ ત્યારે આલેખો કેમ દોરો એ વધારે સરળતાથી સમજાવી શકાય કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીને બોર્ડ ઉપર આમ ભણાવી દીધું ખબર ન પડે એમની પાસે જઈને સમજાવવું પડે ત્યાર પછી ત્રીજી એક વાત યાદ રાખશો આપણે સુરેખ બહુપદી માટે કે સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય છે એક કરતા વધારે નહીં સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય એક કરતા વધારે ન હોય કારણ આપણે સમજી શકીએ એવું છે કે એક વખત જ એક્સ છે કિંમત મળી શકે બીજું દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ આવું થાય ax² bx c આપણે દરેક વખતે અહીંયા પ્લસ લખશું પણ એનો મતલબ એવો નથી કે વત્તા જોઈએ આ ઋણ પણ હોઈ શકે જ્યાં ઋણ આપણે ગત એવું થયા સામાન્ય રીતે આવું લખાતું હોય છે પછી માઇનસ મૂકો તે ફેર નથી પડતો એને કારણે આપણે જે જવાબ મેળવવાનો છે એ સરળતાથી મળી શકે છે તો દ્વિઘાત બહુપદીને પાછા એને એમાં સૂત્રો કેવી રીતે ગોતવા એ આપણે આગળ ઉપર શીખશું તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય આ બહુ અગત્યની વાત છે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય અને દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય સુરેખને માત્ર એક જ શૂન્ય હોય અને આને વધુમાં વધુ બે હવે આપણે લંબાધનમાં ઓછામાં ઓછા વધુ વધુ એક અને માત્ર એક આવા શબ્દો સમજ્યા છે વધુ વધુ બે નો અર્થ એવો થાય કે બે હોઈ શકે પણ બે થી ઓછા હોઈ શકે પણ બે થી વધારે તો ન જ હોય આ એનો અર્થ થાય એટલે કે દ્વિઘાત બહુપદી છે એને બે શૂન્ય હોઈ શકે એક શૂન્ય હોઈ શકે અથવા શૂન્ય ન હોય એવું પણ બને પણ દ્વિઘાત બહુપદીને ત્રણ શૂન્ય હોય આવું શક્ય નથી એટલે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય મળે કેમ શોધાય એ પછી અવયવો પરથી આપણે શીખશું આપણે નવમાં ધોરણમાં શીખીએ છીએ થોડું ભણશું એ તરત આપણે યાદ આવી જશે ત્યાર પછી ત્રીજા નંબરનું જે છે તે ત્રિઘાત બહુપદી તો એનું વ્યાપક સ્વરૂપ આવું છે ax નો ઘન વત્તા bx² વત્તા cx વત્તા d જો એક એક ચલ વધતો જાય છે અહીંયા a અને b સુરેખમાં બે ચલ છે બે અચળ પદો છે અને એક ચલ એક જ છે અહીંયા આગળ 1 2 ને 3 અચળ પદો છે a b c અચળ પદ હોય 5 હોય 7 હોય માઇનસ 3 હોય 3 તૃતીયાંશ હોય ગમે તે હોય છે અહીંયા આગળ જુઓ 1 2 3 ને 4 અચળ પદો છે x ની ઘાત વધતી જાય છે એટલે ત્રિઘાત હવે એના પણ શૂન્ય કેમ શોધાય એ અવયવ દ્વારા સમજશું આમાં એકમાં સૂત્ર છે બાકી બધામાં સૂત્રનું કામ નથી આવતું બાકી બધામાં આપણે પ્રક્રિયા કરી શૂન્ય મેળવી શકે તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય
ત્રણ શૂન્ય મળે ફરીવારી ની એ વાત મિત્રો યાદ રાખજો કે વધુમાં વધુનો મતલબ એવો થાય કે ત્રણ ત્રણ થી ઓછા હોઈ શકે બે હોઈ શકે એક હોઈ શકે એક પણ શૂન્ય ન હોય એવું પણ બને પણ ચાર શૂન્ય એવું ન બને તો હવે તમે આમાંથી જનરલ સામાન્ય સમજી ચૂક્યા છો કે કોઈક આપણને એમ કે ભાઈ છ ઘાત વાળી બહુપદી લખો તો છ ઘાત વાળી બહુપદી લખવાનો કઈ વાંધો નથી આપણે પ્રમાણે સ્વરૂપ લખો તો ax ની 6 ઘાત વત્તા bx ની 5 ઘાત વત્તા cx ની 4 ઘાત વત્તા dx નો ઘન વત્તા ex નો વર્ગ વત્તા fx વત્તા g આ છ ઘાત વાળી બહુપદી લખાઈ ગઈ પ્લસ ની બદલે ગમે ત્યાં માઇનસ નિશાની પણ મૂકી શકાય છે તો આનું વ્યાપક સ્વરૂપ લખી શકે હું અને હવે આમાં કેટલા શૂન્ય મળે વધુમાં વધુ તો વધુ વધુ છ મળે પાંચેય મળી શકે ચારેય મળી શકે ત્રણેય મળી શકે બે પણ મળી શકે એક પણ મળી શકે એવું પણ બને કે એક પણ શૂન્ય ન હોય પણ સાત શૂન્ય ન મળે એટલે સંભાવના જેવું છે કે સો ગુણના પેપરમાં તમારે 101 ગુણ ન આવે તો સંભાવના ઝીરો થઈ જાય એમ સો ગુણના પેપરમાં સો આવી શકે અને સો થી નીચેના ગમે આવી શકે શૂન્ય આવી શકે જે આપણે સંભાવનામાં શીખ્યા એવું જ અહીંયા કાંઈક છે કે વધુમાં વધુ બે શૂન્ય દ્વિઘાતમાં બે થી ઓછા હોઈ શકે બે થી વધારે નહીં ત્રિઘાતમાં વધુમાં વધુ ત્રણ શૂન્ય ત્રણ થી ઓછા હોઈ શકે ત્રણ થી વધારે નહીં તો હવે આપણે સામાન્યકરણ સમજી ચૂક્યા છીએ કે આનો અર્થ એવો થાય કે એન ઘાત વાળી કોઈ બહુપદી છે તો એમાં વધુ વધુ શૂન્યોની સંખ્યા એન મળે એન એટલે ગમે એટલે વધુમાં વધુ બે ઘાત વાળી બહુપદી વધુમાં વધુ બે ત્રણ ઘાત વાળી બહુપદી તો વધુ વધુ ત્રણ છ ઘાત વાળી બહુપદી તો વધુ વધુ છ તો કોઈ એન ઘાત વાળી બહુપદી હોય તો એમાં કેટલા શૂન્ય મળે એમ આપણને કોઈ પૂછે વધુ વધુ કેટલા તો એનો મતલબ થાય કે વધુ વધુ એન શૂન્ય મળે એન થી ઓછા હોય છે તો આ એક વ્યાપક સ્વરૂપ છે પાઠ્યપુસ્તકમાં આવી કે બહુ સરસ રીતે લખાયેલું છે શોધીને વાંચજો કે એન ઘાત વાળી બહુપદીમાં વધુમાં વધુ શૂન્યની સંખ્યા એન તો મિત્રો આટલી બાબત બરાબર ધ્યાનથી સમજાઈ ગઈ હોય તો હવે પછી આગળનું કામ આપણે સરળ કરી શકીએ એવું લાગે તો વ્યવસ્થિત નોંધી લો અને પછી આપણે આગળનું કામ કરીએ ચાલો બહુપદીના પ્રકાર વિશેની વાત પૂરી થઈ આટલી બાબતો સમજ્યા બહુપદી એટલે શું એક કરતાં વધુ પડેલા બહુપદી કહેવાય ત્યાર પછી બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં લખીએ એટલે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું કહેવાય જે વિદ્યાર્થીએ પોતાની નવમા ધોરણની ગણિતની બાકી નોટ સાચવી રાખી હશે તો એવા બધા મુદ્દાઓ છે જ તો વ્યવસ્થિત ધ્યાનથી જોશો તો બધું સમજાઈ જશે એ પોતીને બેસશો તો પણ જો કદાચ ભૂલી ચૂક્યા હશો તો બધું યાદ આવી જશે ત્યાર પછી એકઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ ત્રિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ અને એના શૂન્યો કઈ રીતે મળી શકે એની વાત અથવા કેટલા શૂન્ય હોય એની વિશેની વાત હવે જ્યારે બહુપદીનો આપણે આલેખ દોરીએ કેમ દોરાય મેં કહ્યું કે જ્યારે રૂબરૂ મળશું ત્યારે આપણે સમજશું આલેખ પેપરની અંદર અત્યારે હું અહીંયા દોરાવું તો કદાચ તમને ન સમજાય એવું બને તો જ્યારે આપણે બહુપદીનો આલેખ દોરીએ કોઈ પણ તો એ આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એ બહુપદીને શૂન્ય હોય તો આ આપણે બરાબર નોંધ તરીકે યાદ રાખવાનું છે મિત્રો કે બહુપદીનો જે આલેખ દોરીએ આપણે તો એ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેનો એક્સ યામ અથવા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એમ લખીને હોતો પણ જાય એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ તે બહુપદીનો ઉકેલ છે અથવા શૂન્ય છે ઉકેલ છે કે શૂન્ય છે એટલે શું વિભાજ્ય છે અવયવ છે આ બધું આપણે નવમા ધોરણમાં સમજી ચૂક્યા છીએ ફરી વાર યાદ કરો કે બહુપદીનું શૂન્ય છે એમ કહેવામાં આવે એનો મતલબ કે એનો ઉકેલ છે એ મતલબ એનો કે અડે ભાગી શકાય છે વિભાજ્ય છે એટલે કે એનો અવયવ છે ચારેય શબ્દોનો અર્થ એક જ થાય છે
નવમા ધર્મમાં મેં અનેક વખત આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એક્સ બહુપદીનો કોઈ પણ આલેખ કરીએ આપણે કે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તો એમાં એનો જે એક્સ યામ હોય એ એનો ઉકેલ થાય. અને બીજી એક વાત યાદ રાખવાની કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા તે બહુપદીને ઉકેલ છે અથવા શૂન્યો છે. ફરીવાર બંનેનો અર્થ એકનો એક જ થાય, શૂન્યો છે, આમ નક્કી થાય. હવે એક ઉદાહરણ દ્વારા સમજાવો, પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. દાખલા તરીકે કોઈ બહુપદીનો આલેખ આપણે દોર્યો અને જો એ આલેખ આવો મળ્યો તો જો મિત્રો આ બહુપદીનો આલેખ આ એક્સ અક્ષને આ એક્સ એક્સ ડેશ આ વાય વાય ડેશ બહુપદીનો આલેખ આવો પણ મળી શકે. અત્યાર સુધી માત્ર આપણે રેખાઓ દોરતા શીખ્યા છીએ કે સામાન્ય સમજણ આપણી એવી છે કે રેખાઓ આલેખમાં મળે, પણ એવું નથી, વક્રો પણ મળ્યા. તો આ બહુપદીનો આલેખ આ એક્સ અક્ષને અહીંયા છેદે છે, અહીંયા છેદે છે અને અહીંયા છેદે છે. એટલે પહેલી વાત તો એ કે આ બહુપદીના ત્રણ શૂન્યો છે. હવે એના ઉકેલ કયા કયા? તો આપણને ખબર છે કે અહીંયા શૂન્ય હોય, આ ધન હોય, આ ઋણ હોય. બીજી વાત કે શા માટે એક્સ યામ એમ જ કીધું, વાય યામ કેમ નહીં? એ પણ બરાબર સમજી લઈએ. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો અહીંયા વાય જીરો હોય, આનો યામ જે હોય માની લો કે એક છે તો એક શૂન્ય, અહીંયા એક્સ નો એક છે તો વાયના કેટલા હોય? શૂન્ય. એટલે વાય યામ તો શૂન્ય જ થવો ને, એક્સ યામ હોય દરેક જગ્યાએ, અહીંયા લ્યો અહીંયા લ્યો કે અહીંયા લ્યો, એટલે એક્સ યામ કીધું છે. હવે માની લો કે અહીંયા આગળ પણ એક છે તો આ માઇનસ એક ઝીરો, કારણ કે આ બધું ઋણ હોય ડાબી તરફ, આ માઇનસ બે ઝીરો. ધારો કે અત્યારે મેં માપ નથી લીધું, માત્ર સમજવા માટે. તો આના ત્રણ ઉકેલ થયા, એક તો એક માઇનસ એક અને માઇનસ બે. વાયયામ નથી લેવાનો, એક્સ એમ, કારણ કે વાયયામ તો દરેક વખતે શું હોય? શૂન્ય જ હોય. એટલે પહેલું વાક્ય બરાબર સમજો, બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ એ બહુપદીનો ઉકેલ છે અથવા શૂન્ય છે. એટલે કે આપણને જે બહુપદી હવે આપવામાં આવી છે એના ઉકેલ માઇનસ બે માઇનસ એક અને એક છે, અને એના ત્રણ શૂન્ય છે, તો ત્રણ ઉકેલ છે તો ત્રણ શૂન્યો છે, આમ કહી શકાય. તો આના આધારે આપણને એટલી ખબર પડી જાય કે આ બહુપદી કેવા પ્રકારની હશે. ત્રણ ઘાતવાળી તો હશે જ, એવું પણ બને કે ચાર ઘાતવાળી હોય, પાંચ ઘાતવાળી હોય, કારણ કે પાંચ ઘાતવાળી બહુપદી ને ત્રણ શૂન્ય હોઈ શકે, કારણ કે પાંચ ઘાતવાળી બહુપદી તો વધુ વધુ શૂન્ય પાંચ, પણ આમાં ત્રણ ઘાત હોય તો બહુપદી હશે જ અને હશે જ. એટલે આ બહુપદીને ત્રણ શૂન્ય છે અથવા ત્રણ ઉકેલ છે, આમ નક્કી થાય. તો જુદા જુદા પ્રકારના આલેખો આપણને સ્વાધ્યાય નંબર 2.1માં આપ્યા છે, એની હું સામાન્ય લખીશ અને તમને કહીશ. આપણે જોતા જઈશું કે એમાં કેટલા શૂન્ય મળે અને એની શૂન્યોની સંખ્યા કેટલી છે. તો એક પછી એક આપણે કરવાનું છે સ્વાધ્યાય નંબર 2.1. અત્યાર સુધી શરૂઆતમાં જે કંઈ શીખ્યા એ બધું પુનરાવર્તન હતું. આજે મુદ્દો છે આપણો કે હવે આપણો 10મા ધોરણનો મુદ્દો શરૂ થાય છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એના શૂન્યોની સંખ્યા. સુરેખ બહુપદી અને એક જ ઉકેલ હોય, દ્વિઘાત બહુપદી એના વધુમાં વધુ બે હોય, ત્રિઘાત બહુપદી વધુમાં વધુ ત્રણ હોય. બરાબર યાદ રાખીને સમજી લેજો મિત્રો. અને એ જ્યાં છેદે જો એનો આલેખ દોરીએ તો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એનો એક્સ યામ એનો ઉકેલ કહેવાય, અને એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે, ત્રણ બિંદુમાં છેદે તો ત્રણ, બે બિંદુમાં છેદે તો બે, એક પણ બિંદુમાં ન છેદે તો એક પણ ઉકેલ નથી, પાંચ બિંદુમાં છેદે તો પાંચ ઉકેલ. તો આટલા શૂન્યો છે, આટલા ઉકેલ છે, આ રીતે નક્કી થઈ શકે. વ્યવસ્થિત નોંધી લો, આ માત્ર સમજવા માટે છે. હમણાં આપણે જુદા જુદા આલેખો દોરશું અને સમજશું કે કઈ રીતે એનો જવાબ મળે છે. આ બે મુદ્દાને આધારે હવે આપણો સ્વાધ્યાય નંબર 2.1 આપણે સરળતા પૂર્વક ગણીશું. સ્વાધ્યાય નંબર 2.1માં આવા કેટલાક આલેખો આપ્યા છે. તમારે બાકી નોટમાં આકૃતિ ફૂટપટ્ટી પેન્સિલથી દોરવાની છે, પેનથી નથી દોરવાની કોઈ પણ વિદ્યાર્થીએ, અને સામાન્ય જવાબ લખવાના છે. આપણી સૂચના આવી છે માત્ર શૂન્યોની સંખ્યા શોધો,
आलेखना प्रकार ने आधार है शून्यों की मात्रा संख्या कहेवानी छे कौन से कहेवानुं नथी कारण के माप लीधा वगर आलेख बोलिया छे बराबर माप लीधा ज्यारे आलेख बोलिया आपणे शून्य कया कया छे ए पण कही शकीए पण अहींया तो मात्र शून्यनी संख्या कहेवानी छे पहेलो आलेख कंईक आ प्रकारनो छे मित्रो आ रीते एक्स अक्ष आपेलो छे वाई अक्ष ने एक्स अक्ष आपेला छे एक्स एक्स डेश वाई वाई डेश હું તમને દેખાય એટલા માટે જુદી ચોકથી વાપરું છું તમારે માત્ર ફૂટપટ્ટી પેન્સિલથી જ બધું કામ કરવાનું છે અને આપણને આ લેખ ખાલી આવો આવ્યો છે તો જુઓ મિત્રો આ જે રેખા છે બહુપદીની એ એક્સ અક્ષને સમાંતર છે એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી એનો મતલબ એવો થાય કે શૂન્યની સંખ્યા છે એ શૂન્ય છે એક પણ શૂન્ય નથી મળતું આ બહુપદીને એક પણ શૂન્ય મળતું નથી તો અહીંયા આપણે નોંધ કરશું શૂન્યોની સંખ્યા બરાબર શૂન્ય એક પણ મળતો નથી એક પણ નહીં એક પણ શૂન્ય નથી મળતું ત્યાર પછી બીજો આલેખ ફરીથી એક્સ અક્ષ ને વાય અક્ષ બોલું છું એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ અને આલેખનો પ્રકાર કંઈક આવો છે તો મિત્રો અહીંયા આગળ માત્ર એક જ બિંદુમાં એક્સ અક્ષને છેદે છે જુઓ અહીંયા આ વાય અક્ષ છે એટલે હું વાય વાય ડેશ લખું છું આ એક્સ અક્ષ છે અને આપણે હમણાં જે સૂચના લખી અનુસાર એક્સ અક્ષમાં જેટલા બિંદુમાં છેદે એ જ એનો ઉકેલ હોય તો અહીંયા શૂન્યોની સંખ્યા અહીંયા આપણને મૂલ્ય ખબર નથી કારણ કે કયું બિંદુ છે એ ખબર નથી તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે એક બહુ સરળ છે મિત્રો ત્યાર પછી ત્રીજો આલેખ દોરીએ પાઠ્ય પુસ્તકમાં બધી આકૃતિ આપી છે છતાં અહીંયા હું તમને સમજાય એટલા માટે દોરી રહ્યો છું એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ હવેનો આલેખ કંઈક આવા પ્રકારનો છે તો અહીંયા આગળ સોરી આપણે થોડી છોટફોટી દોરાઈ ગઈ છે ફરીથી દોરું છું મિત્રો પ્રકાર કંઈક આવો છે એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ અને માનું છું તમે બરાબર દોરી દોશે ન દોર્યું તો દોરી લો પાઠ્યપુસ્તકમાં આ બધી આકૃતિઓ આપેલી જ છે અને હું તમને પેજ નંબર પણ જણાવી દઉં પાના નંબર 24 ઉપર સ્વાધ્યાય 2.1 છે એમાં પહેલી ત્રણ આકૃતિ આપણે દોરી ચોથી પાંચમી ને છઠ્ઠી એ ત્રણેય આકૃતિ તમારે જાતે દોરવાની છે અને જાતે દોર્યા પછી એમાં શૂન્યોની સંખ્યા કેટલી છે જાતે લખવાની છે આકૃતિ નંબર 2.10 એને આધારે આપણે દાખલા ગણી રહ્યા છીએ આકૃતિ નંબર 2.10 છે જેમાં 6 આલેખો આવ્યા છે અહીંયા આપણે 3 આલેખો દોર્યા છે તમે સમજી ચૂક્યા છો કે ભાઈ જ્યાં એક્સ અક્ષમાં છેદે એ જ એના આલેખો હોય છે એટલા જ એના શૂન્ય હોઈ શકે જો પહેલી બીજી ત્રીજીમાં અહીંયા એક પણ શૂન્ય મળતું નથી કારણ કે એક્સ અક્ષને એક જ એક પણ બિંદુમાં છેદતું નથી અહીંયા માત્ર એક જ શૂન્ય મળે કારણ કે એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે અહીંયા 3 શૂન્ય મળે કારણ કે એક્સ અક્ષને 1, 2, 3 બિંદુમાં છેદે છે એવી જ રીતે દાખલા નંબર 4 આકૃતિ 5 ને 6 તમારે માત્ર ફૂટપટ્ટી પેન્સિલથી દોરવાની છે આલેખ જેવી કાંઈ જાળીઓ બનાવવાની જરૂર નથી માત્ર સમજવા માટે છે અને એને આધારે તમારે એમાં કેટલા શૂન્યોની સંખ્યા છે નીચે લખવાનું છે આકૃતિ અત્યંત મોટી નહીં અત્યંત નાની નહીં માપસર
પાકી નોટમાં દોરવાની છે અને આ રીતે આપણે સ્વાધ્યાય નંબર 2.1 એમાં માત્ર આપણે એટલા જ મુદ્દા સમજવાના હતા કે બહુપદીનો આલેખ દોરવાથી એ આલેખને મદદથી શૂન્યોની સંખ્યા કેટલી છે આપણે જાણી શકીએ। શરૂઆતમાં જે કંઈ શીખાય બધા પુનરાવર્તનના મુદ્દાઓ હતા બરાબર સમજીને યાદ રાખી દેવાના છે અને ગણિતનું એસાઇનમેન્ટ જે તમને મોકલવામાં આવ્યું છે એ પહેલું પ્રકરણ પૂરું થાય પછી લખવાનું છે। કદાચ કોઈએ કંઈક આડું લખ્યું હોય તો વાંધો નથી, પાનાઓ ફાડવાના નથી, ચેકાચૂકી કરવાની નથી। પહેલું અને 15મા ચેપ્ટરની પરીક્ષા આ મહિનાના અંતમાં લેવાની છે જે તમને માત્ર યાદ માટે કહું છું। હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ચોથી પાંચમી અને છઠ્ઠી આકૃતિ ફરીવાર કહું છું, જાતે દોરવાની છે, શૂન્યોની સંખ્યા કેટલી એ જાતે લખવાની છે। હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે એનાથી આગળના મુદ્દાઓ પર ચર્ચાઓ કરીશું।